તો ખેડૂત મિત્રો પાક રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ યોજના જે ચાલે છે બે હજાર ત્રેવીસ એ શું છે એના વિશે આજે આપણે આ વિડિયોમાં વાત કરવાના છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ બનાવેલ છે તાર ફેન્સિંગ યોજના પણ તાજેતરમાં કૃષિ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે ખેડૂત મિત્રો હવે પોતાના પાકના રક્ષણ માટે તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ શકશે યોજનામાં શું નવા ફેરફાર થયા છે અને કોને મળશે યોજનાનો લાભ યોજના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે આ સંપૂર્ણ માહિતી માટે વિડીયો અંત સુધી જોવી તાર ફેન્સિંગ યોજનાનો હેતુ સૌથી પહેલાં જાણી લઈએ તો તાર ફેન્સિંગ યોજનાનો હેતુ ખેડૂતોના પાકને જંગલી ભૂંડ ડુક્કર અને નીલગાય હરણથી બચાવવાનો છે જેથી આ પ્રાણીઓ દ્વારા ઊભા પાકને થતાં નુકસાનને ઓછું કરી શકાય ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાર ફેન્સિંગ યોજના બે હજાર ત્રેવીસ અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજના જે બે હજાર પાંચમાં તેની શરૂઆત શરૂઆત પછી નોંધપાત્ર ફેરફારોમાંથી પસાર થઈ છે તેનો હેતુ તેની અસરકારકતા વધારવા અને વધુ ખેડૂતોને ટેકો આપવા માટે તેની પહોંચ વિસ્તારવાનો છે ખેડૂતો હવે પાંચ એકર જમીનના બદલે હવે બે એકર વિસ્તાર માટે પણ કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ શકશે પહેલાં ઓછામાં ઓછા પાંચ હેક્ટર વિસ્તારમાં કાંટાળા તાર ફેન્સિંગ માટેની મંજૂરી મળી હતી આ યોજનામાં ફેરફાર બાદ હવે મહત્તમ બે એકર વિસ્તાર માટે પણ યોજનાનો લાભ લઈ શકાશે શ્રીમાંત અને નાના ખેડૂતોને ધ્યાને રાખીને યોજનાની હેક્ટર મર્યાદા ઓછી કરવામાં આવી છે તાર ફેન્સિંગ યોજનાના ફાયદા શું છે એટલે કે બેનિફિટ તો એ પણ જાણી લઈએ આ યોજના હેઠળ અગાઉ પાંચ હેક્ટર જમીનમાં લાભ મળતો હતો હવે માત્ર બે એકર જમીન વિસ્તાર માટે પણ કાટાડા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ શકાશે જમીનના ક્લસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગે રનિંગ મીટર દીઠ રૂપિયા બસ્સો સહાય મળશે અથવા ખરેખર થનારા ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજૂર થશે તાર ફેન્સિંગ યોજના માટેની પાત્રતા શું છે તો એ પણ જાણી લઈએ આ યોજના હેઠળ વ્યક્તિગત ખેડૂતો અથવા ખેડૂતોના જૂથની અરજી સ્વીકારવામાં આવશે સમીક્ષા પ્રક્રિયામાં ખેડૂતો ખેડૂત અથવા ખેડૂત જૂથની વિગતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેમાં તેમની અરજી અને તેમના બેંક નાણાકીય ખાતા વિશે સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ ગુજરાતના નાગરિકોનો મળશે ખેડૂતને જ આ યોજનાનો લાભ મળશે ખેડૂત નહીં હોય તો એમને આ લાભ નહીં મળે બે હેક્ટર જમીન વિસ્તાર ધરાવતા ખેડૂતોને જ લાભ મળશે આધાર કાર્ડ ધરાવતા હોય એમને જ લાભ મળશે જે ખેડૂતો સાત બાર અને આઠ અનો વિસ્તાર ધરાવતા હોય તે ખેડૂતોને લાભ મળશે એટલે કે સાત બાર અને આઠ અ ના જે ઉતારા છે એની અંદર લાભાર્થીનું નામ હોવું જોઈએ એને જ આ લાભ મળશે તો હવે તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે તો એ પણ જાણી લઈએ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે તો એની અંદર સૌથી પહેલાં છે ઓનલાઈન અરજીની સહીવાળી નકલ તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધારી પત્ર આપવાનું રહેશે સાત બાર અને આઠ અની નકલ અથવા વન અધિકાર પત્રકની નકલ તમારે આપવાની રહેશે બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક આ તમારે જમા કરાવવાનો રહેશે આધાર કાર્ડની નકલ આપવાની રહેશે કબૂલાતનામું અને સ્વઘોષણાપત્ર તમારે જમા કરાવવાનું રહેશે અને ડીમાર્કશન વાળો નકશો તમારે અહીંયા જમા કરવાનો રહેશે વાયર ફેન્સિંગ માટે સ્પેસિફિકેશન શું છે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના અંતર્ગત તારના ફેન્સિંગ અને માલ મટીરિયલના સ્પેસિફિકેશન નીચે મુજબ આપેલા છે તો મિત્રો આ જે યોજના છે એની અંદર જે લાભ આપવામાં આવે છે તાર ફેન્સિંગ માટે એનો કોઈ ગેરલાભ ન ઉઠાવી જાય અને ઓછી ગુણવત્તાવાળું કામ ન કરે અને પૈસા પાસ ન કરાવી લે સરકાર પાસે એ માટે કેટલાક સ્પેસિફિકેશન આપેલા છે એ મુજબનું કામ કરવું ફરજિયાત છે તો એ પણ આપણે જાણી લઈએ તો મિત્રો થાંભલા ઊભા કરવા માટે ખાડાનું જે માપ છે એ ઝીરો પોઈન્ટ ચાલીસ મીટરની પહોળાઈ જીરો જીરો પોઈન્ટ ચાલીસ મીટર લંબાઈ અને 0.60 પોઈન્ટ સાહીઠ મીટર ઊંડાઈ હોવી જરૂરી છે થાંભલાની સાઇઝ જે છે એ બે પોઈન્ટ પચાસ મીટરની ઊંચાઈ 0.10 પોઈન્ટ દસ મીટરની જાડાઈ અને 0.10 પોઈન્ટ દસ મીટરની પહોળાઈ હોવી જોઈએ બે થાંભલા વચ્ચેનું વધુમાં વધુ અંતર એ ત્રણ મીટર હોવું જોઈએ દર પંદર મીટરે સહાયક થાંભલા બંને બાજુ મૂકવાના રહેશે તેનું માપ સાઈઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે થાંભલાના પાયામાં સિમેન્ટ કોન્ક્રીટનું પૂરાણ કરવું કરવાનું રહેશે કાંટાડા તાર માટેના લાઇન વાયર તથા પોઈન્ટ વાયરના મિનિમમ ડાયામીટર જે છે એ બે mm પચાસ જેટલા રાખવાના રહેશે કાંટાળા તાર આઈએસઆઈ માર્કાવાડા ગેલ્વેનાઇઝ ડબલ વાયર અને જીઆઈ કોટેડ હોવા જોઈએ વાળ નીચેથી જાનવર ખેતરમાં પ્રવેશી ન જાય તે માટે તારની વાળની ડિઝાઇનમાં નીચેના ભાગે લોખંડની જાડી વિકલ્પ સ્વરૂપે તમે રાખી શકો છો લોખંડની જાડીને યોગ્ય ઊંડાઈ સુધી જમીનમાં પણ દબાવવાની રહેશે જાડીની ઊંચાઈ ગ્રાઉન્ડ લેવલથી જીરો પોઈન્ટ નાઇન્ટી ટુ મીટર એટલે કે જીરો પોઈન્ટ બાણું મીટર તથા જાડીના વાયરને વ્યાસ જે છે એ ત્રણ પોઈન્ટ બે એમ એમ તેમજ સાઇઝ સો એમ એમ સો એમ એમ સુધી રાખી શકાશે તાર ફેન્સિંગના વિકલ્પે ઓછામાં ઓછા સેકન્ડ ગ્રેડ લેવાની દીવાલ બનાવી શકાશે દિવાલની જમીનમાં ઊંડાઈ ઝીરો પોઈન્ટ છ મીટર અને પહોળાઈ 0.23 ત્રેવીસ મીટર તેમજ ઊંચાઈ ગ્રાઉન્ડ લેવલથી ઝીરો ટુ પોઈન્ટ બે મીટર હોવી જોઈએ જ્યારે લેબાની સાઇઝ જે છે એ ઝીરો પોઈન્ટ અઢાર અને પહોળાઈ ઝીરો પોઈન્ટ ત્રેવીસ અને લંબાઈ ઝીરો પોઈન્ટ આડત્રીસ મીટર વોઈઝ સાથે અથવા વોઈડ વગર પણ રાખી શકાશે તો હવે મિત્રો આ યોજનાને લાભ લેવા માટે આ યોજના માટે તમારે અરજી ક્યાં કરવાની છે અને કેવી રીતે કરવાની છે એ પણ જાણી લઈએ તો તાર ફેન્સિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ પોતાની ગ્રામ્ય પંચાયતમાંથી વીસીઈ પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકે છે વધુમાં નજીકના તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે જઈ ઓનલાઈન ફોર્મ ભરાવવાનું રહેશે ઘરે બેઠા જાતે જ ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઇટ આઈ ખેડૂત ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે મેં તમને ડિસ્પ્લે ઉપર અહીંયા આપેલી છે એ તમારે ખોલવાની રહેશે અને ત્યાંથી તમારે આ યોજનાનો લાભ લેવાનો રહેશે ત્યાંથી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસનો જે સંભવિત લક્ષ્યાંક છે આ યોજનાની અંદર લાભાર્થીને લાભ આપવાનો એ પંચાવન હજાર ચારસોને સોળ લાભાર્થીઓનો છે અને અરજી કરવાનો જે છેલ્લો સમયગાળો છે એ આઠ બાર બે હજાર ત્રેવીસથી સાત એક બે હજાર ચોવીસ સુધીનો રહેશે તો મિત્રો આઠ બાર બે હજાર ત્રેવીસથી આ યોજનાની અંદર ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને સાત એક બે હજાર ચોવીસ સુધી તમે આ યોજનાની અંદર તમે લાભ લઈ શકો છો આના અરજી ફોર્મ ભરી શકો છો તો વધુમાં વધુ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લે એ માટે આ વિડીયોને શેર કરો એમની સાથે તમારા દરેક ખેડૂત મિત્રો સાથે આ વિડિયોને શેર કરો અને આવી જ બીજી ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોરટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બે લઈકોનને ક્લિક કરવાનું પણ ન ભૂલતા